ગુડ મોર્નિંગ અમદાવાદ, હું આવી ગઈ છું આજે અમદાવાદ. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. એક્ચ્યુઅલી હું આવી હતી એક યુટ્યુબર સાથે કોલેબોરેશન માટે, પણ મને લાગે યુટ્યુબર સુઈ ગયો, તો મેં વિચાર્યું કે હું એકલી રિવર ફ્રન્ટ આવીને એક્સપ્લોર કરું, કેમ કે અમદાવાદ આવો રિવર ફ્રન્ટ ના જોવો તો શું જોવો? કુછ ભી કુછ ભી. તો ચલો આપણે એક્સપ્લોર કરીએ રિવર ફ્રન્ટ. આ છે આપણી સાબરમતી નદી. હા માલમ હે તેરે બાપ કો માં સિખા છે. અને પાણી જોવો કેટલું બધું, ઉનાળો છે તો બી બહુ બધું છે. મુજે તો પતા હી નહીં દે. આની અંદર તમે કાયાકિંગ, બોટિંગ ને બધી વસ્તુ કરી શકો છો, પણ અત્યારે હું સવારમાં આવી છું, 9 વાગ્યા છે તો હજી કશું ઓપન નથી. તો આપણે અહીંયા આજુબાજુ રિવર ફ્રન્ટનો એરિયા એક્સપ્લોર કરીએ, વોકિંગ કરીએ અને થોડો ટાઈમ પાસ કરીએ. તો સવારમાં 9 વાગ્યા છે, પણ તાપ તો બહુ વધી ગયો છે, ઉનાળો છે, પણ આ જે સન્ડે છે તો બહુ બધી પબ્લિક અહીંયા છે, એટલે ઇન ધ સેન્સ કે અહીંયા વોકિંગ માટે, સાયકલિંગ માટે, નાનું બેબી એક્સરસાઇઝ માટે સારું એવું બનાવ્યું છે રિવર ફ્રન્ટ. અહીંયા રિવર ફ્રન્ટ પર આવીને લોકો ક્રિકેટ પણ રમે છે. અને આ જે લે છે ને ઇલેક્ટ્રિક બાઇસિકલ, અહીંયા રેન્ટ પર મળી જાય છે. એ હમણાં ચેક કરીને હું કહું છું કે શું પ્રાઇસિંગ છે ને કેમનું છે. તો અહીંયાથી ઇલેક્ટ્રિક સાયકલ તમને મળી જશે. क्या कर रहे यार तू? मजाक है क्या? बेटा तुमसे ना हो पाएगा, हमें तुम्हारे लक्षण बिल्कुल ठीक नहीं लग रहे, तुमसे ना हो पाएगा. Two thousand years later. એની પ્રાઇસિંગ હતી પર પર્સન 15 મિનિટ માટે 80 રૂપીસ, કારણ કે ઇલેક્ટ્રિક હતી. ઇલેક્ટ્રિકની પ્રાઇસ પર પર્સન 80 રૂપીસ છે અને સાદી તમે લેશો તો 50 રૂપીસ. તો હવે આ વાળી રાઇડ બતાવીને હું નીકળું છું અટલ બ્રિજ તરફ. તો આ છે ક્રુઝ, આઈ થિંક હોટલ પણ છે. આ ક્રુઝની અંદર તમે લંચ અને ડિનર કરી શકો છો, કેમ કે અંદર હોટલ છે. અને એના ટાઈમિંગની વાત કરું તો બપોરે 1 વાગ્યાનો લંચનો ટાઈમ છે અને સાંજે 7 વાગ્યાથી ડિનરનો ટાઈમ છે. તમે પહોંચી ગયા છે અટલ બ્રિજ. અટલ બ્રિજની પણ ટિકિટ છે, અગર તમારે અહીંયા બ્રિજ ઉપર વોકિંગ કરવું હોય અને ફોટોગ્રાફી કરવી હોય તો એની ટિકિટ છે. એની પ્રાઇસ આગળ જઈને કહું ટિકિટ બારીથી જાણીને. તો અહીંયાથી ઉપરની સાઈડથી ટિકિટ લેવાની છે. તો ઉપર જઈને આપણે ટિકિટ લઈ લઈએ પહેલાં અને પછી જઈએ અટલ બ્રિજ. તો આ છે ટિકિટ કાઉન્ટર. પ્રાઇસિંગની વાત કરું તો અટલ બ્રિજની 30 રૂપીસ છે, ચાઇલ્ડની 15 અને સિનિયર સિટીઝનની 15. ફ્લાવર પાર્ક જવું હોય તો 20, ચાઇલ્ડની 10 અને સિનિયર સિટીઝનની 10. અને ફ્લાવર પાર્ક અને અટલ બ્રિજ બે જવું હોય તો 30 રૂપીસ એડલ્ટની, ચાઇલ્ડની 20 અને સિનિયર સિટીઝનની 20. ઓકે, તો ટિકિટ લઈ લીધી છે. હવે હું જઈ રહી છું વોકિંગ માટે અટલ બ્રિજ, અને મેં ફ્લાવર શોની પણ ટિકિટ લીધી છે. તો અહીંયા પણ જઈશું. અગર તમે વોક કરતા કરતા થાકી જાઓ અને તરસ લાગે તો અહીંયાથી પાણી પીવો, કોલ્ડ ડ્રિંક પીવો, આઈસ્ક્રીમ ખાઓ, જે કરવું એ કરશો. ઓકે, તો ફાઇનલી મેં હેવમરમાંથી કોર્ન લીધો છે, ટર્બો ચોકલેટ.
ओके तो आज है फ्लावर गार्डन, मस्त है फाउंटेन से बच्चे। This is a fragrance. आया क्या फ्रेग्रेंस? मैंने तो आया था अपने वीडियो में ही आया। मस्त है क्या बताऊँ? चेस। ये रात ऐसी गुजरती। हाँ, थाकी गई छू चाली चाली ने। बस, हवा निकल गई। અરે એવું થયું કે મસ્ત એવું ઝાડ ગોતી લઉં ને એની નીચે બેસું થોડી વાર, તો થોડુંક બેસું છું ને થોડાક થોટ્સ અગર કોઈ સારા આવે, કેમ કે પીસફુલ જગ્યા છે। વાવ, સો પીસફુલ। નીંદે ગોની હોઈ લા પતા ફાઉન્ટેન્સ છે અને આ ફાઉન્ટેન્સ નું પાણી ત્યાં ગયું। હા તો આ હતી મારી રિવરફ્રન્ટની જર્ની, અને જર્ની પરથી યાદ આવ્યું કે અહીંયા હું ઝરણા પાસે આવી છું। લેટ્સ સી, આર્ટિફિશિયલ હશે આઈ થિંક, બટ છે ગંદું પાણી છે અહીંયા અંદર, તો પ્લાસ્ટિકના બોટલ્સ ને એવું પણ છે, તો મેક શ્યોર અગર તમે આવો તો પ્લીઝ બધો કચરો ડસ્ટબિનમાં નાખો, આવું ગંદુ ના કરો। આટલી મસ્ત જગ્યા હતી, આખું ક્લીન હતું, બસ આ એટલું મને ગંદુ દેખાયું, તો સો પ્લીઝ અહીંયા જ્યારે બી આવો ત્યારે કચરો નાખીને ગંદુ ના કરો આટલી મસ્ત જગ્યાને। તો આ હતી મારી જર્ની રિવરફ્રન્ટની, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ડેસ્ટિનેશન સાથે। So till then, keep learning, keep exploring, keep smiling. Bye.